સાબરકાંઠા કોરોના સંક્રમણ વધતા ગુજરાતના મિની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ અંગે લેવાયો નિર્ણય. કોરોનાનો કહેર વધતા ગુજરાતના મિની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉંચકી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ કોરોનાનું હોટસ્પોટ ન બને અને સંક્રમણ વધુ ના ફેલાય તે માટે ફરીથી વહીવટીતંત્રએ પ્રતિબંધ લગાવી દીધું છે. કોરોના મહામારી વચ્ચે પોલો ફોરેસ્ટમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનું મોટું જોખમ રહેલું છે. સાબરકાંઠાના વિજયનગર પોલો ફોરેસ્ટની સુંદરતાના પગલે સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ કોરોના મહામારી વચ્ચે પણ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે. જો કે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ આગામી સમયમાં તહેવાર અને રજાઓનો માહોલ હોવાથી પોલો ફોરેસ્ટ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આગામી સપ્તાહમાં 27 તારીખથી 29 તારીખ સુધી પોલો ફોરેસ્ટને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ 2 એપ્રિલથી 4 એપ્રિલ સુધી પોલો ફોરેસ્ટ બંધ રહેશે. સાથે જ 10 તારીખથી 14 તારીખ સુધી પોલો ફોરેસ્ટમાં પ્રવેશ મેળવી શકાશે નહીં. તેમજ તકેદારીના પગલે આગામી એપ્રિલ મહિનાની 17 અને 18 સહિત 21 થી 25 તારીખ સુધી પોલો ફોરેસ્ટમાં કોરોના સંક્રમણ અટકાવવા પોલો ફોરેસ્ટને પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરાયો છે. આ સમયગાળા દરમિયાન પોલો ફોરેસ્ટમાં ખાનગી તેમજ મુસાફર વાહનો માટે પણ પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. હાલમાં પૂરા દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાનો સંક્રમણનો જે વ્યાપ વધ્યો છે એને ધ્યાને રાખી આપણા જિલ્લાની અંદર વિજયનગરની જે પોળો છે ત્યાં રજાના દિવસોએ ખૂબ જ પ્રવાસીઓ આવતા હોય છે. કોરોના સંક્રમણને નાથવા માટે એને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પગલાં લેવા આવશ્યક જણાતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ એક રિક્વેસ્ટ અરજી આવેલી હતી. એ આધારે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ શનિ રવિ એટલે દરેક શનિ રવિ અને જાહેર રજાના દિવસો પૂરતું એક પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જે 25 એપ્રિલ સુધી ચાલુ રહેશે. એ સિવાય ભારે વાહનોને પણ આપણે પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જે જાહેરહિતમાં આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે.